ઋણ પૂર્ણાંકોની વત્તા અને બાદબાકીની ગણતરીના વિડિયોમાં તમારું સ્વાગત છે. તો શરૂ કરીએ. પહેલાં તો એક ઋણ પૂર્ણાંકો એટલે શું? મને અહીંયા એક સંખ્યા રેખા દોરવા દો. આ રેખા જેવું નથી પણ મને લાગે છે કે તમે સમજશો. આપણે ધન પૂર્ણાંકો જાણીએ છીએ તો આ શૂન્ય છે અને આ એક, આ બે, આ ત્રણ, આ ચાર અને તે જ રીતે આગળ જઈ શકે. અને જો હું પૂછું કે 2 વત્તા 2 તો તમે 2 પર શરૂ કરો અને 2 વત્તા કર્યા પછી તમને મળે 4. આ આપણા માટે સ્વાભાવિક છે. પણ જો આ તમે સંખ્યા રેખા ઉપર દોરો તો તમે કરશો 2 વત્તા 2 એટલે 4. અને જો હું તમને પૂછું કે 2 બાદ 1 અથવા 3 બાદ 2 અને જો તમે 3 પર શરૂ કરો અને 2 બાદ કરો તો તમે 1 પર પહોંચો. તો 2 વત્તા 2 = 4 અને 3 બાદ 2 = 1. અને આ તમને એક મજાક લાગશે. અને જો હું તમને કહું કે 1 બાદ 3 શું છે? હે, હા, તો તે સરખું જ છે. તમે 1 પર શરૂ કરો અને આપણે જઈશું 1 અને હવે આપણે જઈશું શૂન્યની નીચે. શૂન્યની નીચે તો અહીંયા થાય છે ઋણ પૂર્ણાંક સંખ્યાઓની શરૂઆત. ઋણ પૂર્ણાંક 1, ઋણ પૂર્ણાંક 2, ઋણ પૂર્ણાંક 3 અને આગળ પણ એ જ રીતે. તો જો હું 1 પર શરૂ કરું અને અહીંયા 1 બાદ 3 તો હું જઈશ 1, 2, 3 અને હું પહોંચીશ ઋણ પૂર્ણાંક 2 પર. તો 1 બાદ 3 = ઋણ પૂર્ણાંક 2. આ તમારી રોજબરોજની જિંદગીમાં થાય છે તેવું જ છે. જો હું તમને કહું કે ભાઈ આજે ખૂબ ઠંડી છે, 1 ડિગ્રી છે, પણ આવતીકાલે 3 ડિગ્રી ઠંડી વધશે તો તમને કદાચ ખ્યાલ હશે કે ત્યારે આપણે ઋણ પૂર્ણાંક 2 ડિગ્રીના તાપમાન પર હોઈશું. તો એ જ છે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. અને યાદ રાખો કે જ્યારે ઋણ પૂર્ણાંક સંખ્યા મોટી હોય, જેમ કે ઋણ પૂર્ણાંક 50, તો તે ઋણ પૂર્ણાંક કરતાં વધુ ઠંડી હોય છે, ખરું ને? તો ઋણ પૂર્ણાંક 50 એ ઋણ પૂર્ણાંક 20 કરતાં ઓછી સંખ્યા છે, કેમ કે તે નકારાત્મક 20થી ક્યાંય ડાબી બાજુએ છે. તો ધીમે ધીમે તમને આની ટેવ પડી જશે. ક્યારેક તમે શરૂઆત કરો તો તમને થશે કે ઓ, 50 તો 20 કરતાં મોટી સંખ્યા કહેવાય, પણ અહીંયા તે ઋણ પૂર્ણાંક 50 છે, ધન પૂર્ણાંક 50 નહીં. તો ચાલો થોડાક દાખલા કરીએ અને હું કાયમ સંખ્યા રેખાનો ઉપયોગ કરીશ કેમ કે તે ખૂબ કામની છે. તો હવે એક દાખલો કરીએ, 5 - 12. મને લાગે છે કે તમને હવે ખ્યાલ આવતો હશે કે જવાબ શું હશે, પણ હું અહીંયા એક લીટી દોરીશ. 5 - 12, 5 - 12. હું અહીંયા દોરીશ 10, 9, 8. અહીં જગ્યા ઓછી પડશે, 7, 6, 5. મેં આને પહેલાં જ દોર્યું હોત તો ચાલત. 4, 3, 2, 1, 0, 1, 2, 3, 4 અને 5. હું આ નિશાનીને આગળ લઈ જઈશ. બરાબર, 5 - 12. તો આપણે 5 પર શરૂ કરીશું અને આને માટે હું અલગ રંગ વાપરીશ. તો આપણે 5 પર શરૂ કરીને ડાબી બાજુએ 12 પગલાં જઈશું, કેમ કે આપણે 12 બાદ કરવા છે. તો આપણે 1, 2, 3 શરૂ કરીને 12 પગલાં પાછળ જઈશું તો આવશે ઋણ પૂર્ણાંક 7. રસપ્રદ છે ને, કેમ કે 12 - 5 એ ધન પૂર્ણાંક 7 બરાબર થાય. તો હું કહીશ કે તમે આ તરફ જરા ધ્યાન આપો કે આવું કેમ, 12 અને 5 વચ્ચેનો તફાવત 7 કેમ. અને આ તફાવત 2 રીતે થઈ શકે. અહીંયા આપણે એ પણ કહીએ છીએ કે 5 અને 12 વચ્ચેનો તફાવત એ ઋણ પૂર્ણાંક 7 છે, પણ આ 2 સંખ્યાઓ એકબીજાથી એટલે દૂર છે. પણ અહીં આપણે નીચલી સંખ્યાથી શરૂઆત કરી. મને લાગે છે કે આ છેલ્લું જે મેં કહ્યું તેનાથી તમે મૂંઝવાઈ ગયા હશો, પણ આપણે આગળ વધીશું. આપણે જોયું તેમ 5 - 12 = 7. ચાલો આપણે બીજો દાખલો ગણીએ, ઋણ પૂર્ણાંક 3 - 5 = ચાલો આ સંખ્યા રેખાનો ફરી ઉપયોગ કરીએ. ઋણ પૂર્ણાંક 3 - 5, આપણે જમણી બાજુએ જઈશું. 1, 2, 3, 4, 5, આ 2 આવ્યા. જવાબ છે 2. તો ઋણ પૂર્ણાંક 3 - 5 = 2. આ રસપ્રદ છે, કેમ કે 5 - 3 = પણ 2 હોય છે.
તો તમે જોયું તેમ પાંચ ઓછા ત્રણ પણ સરખું જ છે. પાંચ ઓછા ત્રણ લખવાની આ ફક્ત બીજી રીત છે, અથવા ઋણ પૂર્ણાંક 3 વત્તા 5. સર્વસામાન્ય રીતે નકારાત્મક સંખ્યાઓની આસાન ગણતરી એ સામાન્ય વત્તા અને બાદ ગણીએ તેવી જ છે, પણ હવે જ્યારે આપણે બાદ કરીએ તો આપણે શૂન્યની નીચે ડાબી બાજુ જઈ શકીએ છીએ. ચાલો હજી એક દાખલો કરીએ. તો હવે આનો જવાબ શું આવશે? તો સમજો કે 2 ઓછા ઓછા 3. જો તમે વિચારશો કે આ કઈ રીતે ગણીશું તો તમને ખ્યાલ આવશે, પણ અહીં જોવાલાયક છે કે ઋણ પૂર્ણાંક સંખ્યા તે ઋણ સંજ્ઞા ખરેખર નાબૂદ થઈ જાય છે. તો આ 2 વત્તા 3 જેવું થયું અને તેનો જવાબ 5 છે. બીજી રીતે પણ તમે આ કરી શકો છો. ચાલો હજી એક દાખલો કરીએ. ઋણ પૂર્ણાંક 7 ઓછા ઓછા 2 એટલે, તો તેનો જવાબ ઋણ પૂર્ણાંક 7 વત્તા 2 જેટલો જ હોય. અને યાદ રાખો, આપણે ઋણ પૂર્ણાંક 7થી શરૂ કરી અને 2 પગલાં જમણી બાજુ જઈશું. તો જો આપણે જમણી બાજુએ પહેલું પગલું લઈએ તો ઋણ પૂર્ણાંક 6 આવે, અને પછી આપણે જમણી બાજુએ બીજું પગલું લઈએ તો ઋણ પૂર્ણાંક 5 આવે. તો ખ્યાલ આવે છે કે ઋણ પૂર્ણાંક 7 વત્તા 2 એ તો 2 ઓછા 7 જેટલું જ છે. જો 2 ડિગ્રી અને 7 ડિગ્રી ઠંડી વધે તો તે હશે ઓછા 5, અને ભાગલા દ્વારા વધુ સરળતાથી સમજાશે, મારા કરતાં એ સરળ. તો ચાલો હવે ઘણા બધા દાખલા કરીએ. તો જો હું કહું કે નકારાત્મક 7 ઓછા 3, તો આપણે નકારાત્મક 7ની ડાબી બાજુએ 3 પગલાં જઈશું, તો આપણને મળશે ઋણ પૂર્ણાંક 7 કરતાં 3 ઓછા, અને તે છે નકારાત્મક 10, ખરું ને? હવે સમજાય છે કે જો આપણી પાસે સકારાત્મક 7 વત્તા 3 હોત તો આપણે અહીંયા શૂન્યની જમણી બાજુના 7 પર છીએ, અને આપણે 7થી 3 પગલાં હજી જમણી બાજુએ જઈશું, તેથી આપણને મળશે સકારાત્મક 10. પણ અભ્યાસ એ જ આપણને મદદરૂપ થશે. તો સમજો કે 3 ઓછા ઓછા 3, તો આમાં નકારાત્મક સંજ્ઞા નાબૂદ થશે અને તેનો જવાબ હશે 6. તો 3 ઓછા 3 એ તો આસાન છે, એ છે 0. ઓછા 3 ઓછા 3 એટલે, તો અહીંયા આપણને ઓછા 3 કરતાં 3 હજી ઓછા મળશે, જે થશે ઓછા 6. ઓછા 3 ઓછા ઓછા 3 એટલે, રસપ્રદ છે, તો ઓછી સંજ્ઞા નાબૂદ થાય અને તમને મળશે ઓછા 3 વત્તા 3. તો જો આપણે 0થી 3 પગલાં ડાબે જઈએ અને પછી 3 પગલાં જમણી બાજુએ આવીએ, તો આપણે ફરી એકવાર 0 પર આવીએ. હવે સમજાય છે, ખરું ને? હું આને ફરી એકવાર કરીશ. ઓછા 3 ઓછા ઓછા 3, કોઈપણ સંખ્યાને ખુદથી બાદ કરતાં 0 આવે, ખરું ને? એટલે જ તે 0 બરાબર હોય, અને એટલે જ એ અનિવાર્ય છે કે એવા 2 નકારાત્મક સંજ્ઞાઓ નાબૂદ કરીએ, અને તે કંઈક આવું જ છે. હજી થોડાક દાખલા કરીએ. 12 ઓછા 13 કરીએ, એ તો આસાન છે. તો 12 ઓછા 12 એટલે 0, અને 12 ઓછા 13 એટલે નકારાત્મક 1. 8 ઓછા 5 કરીએ, તો આ એક સાધારણ દાખલો થયો, જવાબ છે 3. આપણે 5 ઓછા 8 કરીએ તો અહીં આપણે છેક 0 સુધી જઈશું, અને ત્યાર પછી 0ની ડાબી બાજુએ હજી 3 પગલાં એટલે કે ઓછા 3 સુધી જઈશું. હું અહીંયા માપપટ્ટી દોરીશ. જો આ 0 છે, આ છે 5, અને હવે આપણે ડાબી બાજુએ 8 પગલાં જવાનું છે. તો અંતે આપણે પહોંચીએ નકારાત્મક 3 પર. ખરેખર તો આ એક સારી કસરત છે. તો આને અજમાવી જુઓ, અને ત્યાં સુધીમાં હું હજી થોડાક ભાગલા તૈયાર કરીશ, અને તે તમને આટલી હદે નહીં ગૂંચવે. તમે સેમિનારમાં પણ જોડાઈ શકો છો, જે નકારાત્મક સંખ્યાઓના વત્તા અને બાદની ગણતરી સંબંધી છે. ચાલો ત્યારે મજા કરો, આવજો.